हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ત્રીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને ત્રીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ 3 એના માધ્યમથી એકમ નંબર 13 જે છે એ ભણી રહ્યા છીએ। એકમ નંબર 13 એમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 1 અને 2 પૂરી લીધો છે। હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3 થી આજના વિડિયોમાં આપણે પૂરવાનું શરૂ કરવાનું છે। તમારે સૌએ વિદ્યાર્થીઓ મારી સાથે તમારી જે બુક છે, તમારી સમરસ પોથી છે એમાં પૂરતા જવાનું છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ સમજતા પણ જવાનું છે। તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 3 એમાં જોઈએ, એની સૂચના વાંચું છું હું। દરેકનું ધ્યાન વિડીયોમાં અને સાથે સાથે વિદ્યાર્થીઓ તમારી સમરસ પોથી ખુલ્લી રાખજો, એમાં પૂરતા પણ જવાનું છે। પ્રશ્ન નંબર 3 એની સૂચના છે, તમે તમારી આસપાસના લોકો સાથે તેમની પસંદ મનપસંદ મીઠાઈ અંગે વાત કર્યા પછી આ પરિણામ મળ્યું। પરિણામ શું મળ્યું? તો કે અહીંયા નીચે આપણને કોઠો આપેલો છે, એમાં જોઈએ સૌથી પહેલાં મનપસંદ મીઠાઈ કઈ છે, તો કે જલેબી અને માણસની સંખ્યા કે કેટલા લોકોને જલેબી ભાવે છે, તો એ છે 14। પછી બીજું મોહનથાળ, તો કેટલા લોકોને ભાવે છે, તો કે 12 લોકોને ભાવે છે। ત્રીજું હલવો, તો હલવો કેટલા માણસોને ભાવે છે, તો કે 9 માણસોને। ચોથું પેંડા, તો પેંડા 12 લોકોને ભાવે છે। પાંચમું મગજ, તો મગજ 7 લોકોને ભાવે છે। અને છઠ્ઠું હલવાસન, તો હલવાસન 6 લોકોને ભાવે છે। કુલ કેટલા થયા? તો કે આ બધાનો વિદ્યાર્થીઓ સરવાળો કરશું, 14 + 12 + 9 + 12 + 7 + 6, તો બધાનો સરવાળો કરશું તો જવાબ શું આવશે? 60। શું આવશે? 60। તો 60 કુલ લોકો થયા। હવે વિદ્યાર્થીઓ, એની ઉપરથી આપણને અમુક પ્રશ્નો પૂછ્યા છે, તો એના આપણે જવાબ આપીએ। સૌથી પહેલો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓ, ઉપરના કોઠા પરથી નીચેના જવાબ આપો। બધી ખાલી જગ્યામાં મીઠાઈનું નામ લખવાનું છે। તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલી ખાલી જગ્યા છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ। સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? તો કે જલેબી। શું કામ જલેબી? કેમકે જલેબી 14 લોકોને ભાવે છે। જલેબી કેટલા લોકોને ભાવે છે? 14 લોકોને ભાવે છે, એટલે શું કીધું? જલેબી। જલેબી જે છે સૌથી મનપસંદ મીઠાઈ છે। પછી બીજું સૌથી ઓછી મનપસંદ મીઠાઈ, તો સૌથી ઓછી મનપસંદ મીઠાઈ છે હલવાસન। હલવાસન ખાલી 6 લોકોને જ ભાવે છે, તો સૌથી ઓછી મનપસંદ મીઠાઈ એમાં લખવાનું છે હલવાસન। અને પછી ત્રીજું, ખાલી જગ્યા ને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી। હવે જો વિદ્યાર્થીઓ, પેંડાને મગજ કરતાં વધુ પસંદ કરવામાં આવી, કેમ? કારણ કે પેંડા 12 લોકોને ભાવે છે અને મગજ 7 લોકોને ભાવે છે, તો પેંડાને મગજ કરતાં વધુ પસંદ કરવામાં આવે। પછી ચોથું, મોહનથાળને મગજ કરતાં વધુ પસંદ કરવામાં આવી। મોહનથાળ ક્યાં છે? તો કે મોહનથાળે અહીંયા જ છે। મોહનથાળે તે 12 લોકોને ભાવે છે અને મગજ તો 7 લોકોને જ ભાવે છે, તો મોહનથાળને મગજ કરતાં વધુ પસંદ કરવામાં આવે। પછી પાંચમું, હલવાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ, હલવાને હલવાસન કરતાં વધુ પસંદ કરવામાં આવ્યું। હલવો 9 લોકોને ભાવે છે અને હલવાસન 6 લોકોને ભાવે છે, તો હલવાને હલવાસન કરતાં વધુ પસંદ કરવામાં આવી। ચોથામાં શું લખવાનું છે? હલવાને હલવાસન કરતાં વધુ પસંદ કરવામાં આવી। છઠ્ઠું, જલેબીને પેંડા કરતાં વધુ પસંદ કરવામાં આવી। જલેબીને
પેંડા કરતાં જલેબી કેટલી કેટલા લોકોને પસંદ છે? 14 લોકોને, અને પેંડા 12 લોકોને. તો જલેબીને પેંડા કરતાં વધારે પસંદ કરવામાં આવી. એની પછી સાતમું, તમે કઈ મીઠાઈ વધુ પસંદ છે? તો આમાં વિદ્યાર્થીઓ તમને જે મીઠાઈ પસંદ હોય એનું નામ લખવાનું છે. મને મોહનથાળ પસંદ છે એટલે મેં મોહનથાળનું નામ લખેલું છે. એની પછી જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4, નીચે એક પ્રાથમિક શાળાના ધોરણ 1-5ના વિદ્યાર્થીઓની એક દિવસની હાજરી ગેરહાજરી વિશે આપ્યું છે. હાજરી અને ગેરહાજરીનું આપ્યું છે, તેનો અભ્યાસ કરો. સૌથી પહેલાં આપણે હાજરીનો ચાર્ટ જે છે એ જોઈએ. તારીખ કઈ છે? તો કે 8-2-2018. ધોરણ 1, તો એમાં જોઈએ વિદ્યાર્થીઓની, ધોરણ 1 તો એમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 27, એમાંથી હાજર કેટલા છે? તો કે 25, અને ગેરહાજર કેટલા? 2. ધોરણ 2 તો એમાં કુલ સંખ્યા 23 છે, એમાંથી હાજર 22 છે અને 1 ગેરહાજર છે. ધોરણ 3 એમાં કુલ સંખ્યા 24 છે, હાજર 21 છે અને ગેરહાજર 3 છે. ધોરણ 4 તો એમાં કુલ સંખ્યા 22, હાજર 18 અને 4 ગેરહાજર છે. ધોરણ 5 તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 25, એમાંથી હાજર 23 છે અને 2 ગેરહાજર છે. દરેકનો સરવાળો, દરેકનો ટોટલ શું થશે? તો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ બધાનો સરવાળો કરવાનો. 27 વત્તા 22 વત્તા 25, તો દરેકનો સરવાળો કરશો તો જવાબ આવશે 121. એમાંથી હાજર સંખ્યા, તો હાજર સંખ્યાના બધાનો સરવાળો કરીએ કે 23 વત્તા 18 વત્તા 21 વત્તા 22 વત્તા 25, આ ચારેયનો, આ દરેક સંખ્યાનો સરવાળો કરશું તો કેટલા મળશે? 109. અને ગેરહાજર સંખ્યા, તો આ બધાનો સરવાળો કરીએ, 2 વત્તા 4 વત્તા 3 વત્તા 1, આ ચારેયનો સરવાળો કરશું તો જવાબ મળશે કેટલા? તો કે 12. હવે એની ઉપરથી સવાલના જવાબ આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે, શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કુલ વિદ્યાર્થીઓ 1-5ના કુલ વિદ્યાર્થીઓનો આપણે સૌથી પહેલો ટોટલ કર્યો, ઈ સંખ્યા લખવાની છે, તો કે 121. પછી બીજો પ્રશ્ન, આજે કુલ કેટલા બાળકો હાજર છે? હવે હાજર કેટલા છે? તો કે હાજરની સંખ્યા જે છે એનો સરવાળો કરવાનો, એટલે 109 જે છે એ આવ્યું હતું આપણે. શું લખવાનું ત્યાં? 109. અને ત્રીજો પ્રશ્ન, આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો કે એનો સરવાળો પણ આપણે કર્યો હતો, આપણું જે ત્રીજી કોલમ છે એમાં એનો સરવાળો આવશે, તો કે 12 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. એની પછી જોઈએ, ઉપર આપેલ માહિતી પરથી દરેક વર્ગના ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ દોરો. હવે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ દોરવાનો છે, તો સૌથી પહેલાં એક વિદ્યાર્થી માટે એક સંકેત વાપરો. સૌથી પહેલાં આપણે શું કરશું વિદ્યાર્થીઓ, જુઓ, એક ઊભી લીટી અને એક આડી લીટી દોરશું. અહીંયા આગળ શું છે? બાળકોની સંખ્યા, ઊભી લીટીમાં બાળકોની સંખ્યા, અને નીચે ધોરણ, નીચે અહીંયા 1, 2, 3, 4 અને 5, એવી રીતે 5 ધોરણ. હવે પહેલાં ધોરણમાં 2 બાળકો ગેરહાજર છે એટલે મેં 1 અને 2 ગોળ કર્યા. આવો સંકેત વાપરવાનો છે. તમે સાદું ગોળ પણ કરી શકો છો. પછી બીજા ધોરણમાં 1 જ વિદ્યાર્થી ગેરહાજર છે એટલે મેં 1 ગોળ કર્યું. ત્રીજા ધોરણમાં 3 વિદ્યાર્થી ગેરહાજર છે એટલે મેં 1, 2 અને 3 ગોળ કર્યા. ચોથા ધોરણમાં 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. જો વિદ્યાર્થીઓ, ચોથા ધોરણમાં 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે 1, 2, 3 અને 4, 4 ગોળ. પહેલામાં 2, બીજામાં 1, ત્રીજામાં 3, ચોથામાં 4 અને પાંચમામાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? 2 વિદ્યાર્થીઓ. તો 1 અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે મેં 2 ગોળ કર્યા.
આવી રીતે તમારે પણ ગોળ કરવાના છે। એની પછી જોઈએ પ્રશ્નના જવાબ। ચાર્ટ જોઈને નીચેની ખાલી જગ્યા પૂરો। તો સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો કે જો વિદ્યાર્થીઓ તમે કોઠામાં જોશો તો એમાં સૌથી વધારે ગેરહાજર વિદ્યાર્થીઓ ચાર છે। અને કયા ધોરણમાં છે? ચોથા ધોરણમાં છે। તો એમાં લખવાનું છે ચોથા ધોરણના છે। પછી સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ બીજા ધોરણમાં। બીજા ધોરણમાં કેમ? કેમકે બીજા ધોરણમાં ખાલી એક જ વિદ્યાર્થી ગેરહાજર છે। પછી ત્રીજું, ધોરણ ત્રણના, ધોરણ ખાલી જગ્યામાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે। ત્રીજા ધોરણમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે। અને ચોથું, ધોરણ ચાર અને ધોરણ પાંચમાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ધોરણ ચાર અને ધોરણ પાંચ બંનેમાં ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા કેટલી? ધોરણ ચારમાં ચાર છે અને ધોરણ પાંચમાં બે છે। તો અનુક્રમે કેટલી થઈ? ધોરણ ચારમાં ચાર અને ધોરણ પાંચમાં બે। આવી રીતે વિદ્યાર્થીઓ તમારે તે તમારી સમરસ પોથીમાં પૂરવાનું છે। આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ, આની પછીનો આવતા વિડીયોમાં ભણશું। આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ। જય સ્વામિનારાયણ।